નમસ્કાર, આજની તારીખ 23 માર્ચ, આજનો દિન મહિમા શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ. સ્વાતંત્ર્ય સંગ્રામના એક અણનમ યોદ્ધા, જિંદાદિલ ઉદાર ઇન્સાન વીર ભગતસિંહનો જન્મ ઈસવીસન 1907માં પંજાબમાં થયો હતો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી દિલ્હી જઈને પત્રકાર તરીકે જીવન શરૂ કર્યું હતું. જલિયાવાલા બાગના હત્યાકાંડે ભગતસિંહને હચમચાવી મૂક્યા. તેમનો દેશપ્રેમ એટલી હદે પ્રખર બની ગયો કે અહિંસક લડત કરવા જેટલી ધીરજ એમનામાં રહી નહીં. ભગતસિંહનો આત્મા હવે કુરબાની માટે સંકલ્પબદ્ધ બન્યો હતો. ઇન્કલાબ જિંદાબાદ નારા સાથે દિલ્હીની વડી ધારાસભાના હોલમાં બોમ્બ ધડાકો કરીને જે પત્રિકાઓનો વરસાદ વરસાવ્યો, તે ગુના સબબ બ્રિટિશ સરકારે તેમના પર કેસ કર્યો. તેઓ પોતાનો બચાવ કે કોઈની દયાભરી દરમિયાનગીરી ઈચ્છતા ન હતા અને તેમને ફાંસીની સજા ફરમાવી. જેલમાં રહીને તેમણે દેશ પ્રત્યેની ચિંતા અને ચિંતન કર્યું છે. તારીખ 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ ફાંસીના ફંદાને જાતે જ ચૂમીને ગળામાં નાખ્યા અને મા ભારતના લાડલા સપૂતો અનંતની રાહના મુસાફરો બન્યા હતા. ભગતસિંહે કહેલું, ભારત કી આઝાદી કી યજ્ઞ કી વેદી પર હમ અપને પ્રાણો કી આહુતિ દે રહે હે ઓર હમારી આહુતિ સે જો જ્વાલા પ્રગટ હોગી ઉસકી રોશની પૂરે ભારત મેં ક્રાંતિ બનકે ફેલેગી તબ અંગ્રેજ કો ભારત સે ભાગના પડેગા. અમર શહીદ ભગતસિંહ આજે પણ ભારતના પ્રત્યેક દેશપ્રેમી નાગરિકના હૃદય સિંહાસન પર વિરાજિત છે.